નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આની અગાઉ મિત્રો આપણે વિડીયો અપલોડ કર્યો હતો કે કેરી કઈ રીતે ઘરે આપણે પકાવી શકીએ છીએ, એટલે કે કાચી કેરી છે જે તમે જોઈ શકો છો મિત્રો સ્ક્રીન ઉપર, માર્કેટમાંથી આવી કાચી કેરી લઈ આવવાની છે અને એને ઘરે કઈ રીતે આપણે પકાવી શકીએ છીએ. આના અગાઉ મેં એક વિડીયો અપલોડ કર્યો હતો, એમાં આપણે પ્રોસિજર એ રીતે કરી હતી કે સૌ પ્રથમ નીચે કંતાનનો કોથળો પાથરવાનો હોય છે, એના ઉપર કાચી કેરી તમારે ગેપ રહે એ રીતે તમારે લાઇનસર તમારે ગોઠવી નાખવાની છે અને ગેપમાં તમારે ડુંગળી હોય એ ડુંગળી તમારે એ જે ગેપ હોય એમાં મૂકવાની છે, ઉપર કંતાનો કોથળો ઢાંકી દેવાનો અને 3-4 દિવસ તમે રાખશો તો તમારી કાચી કેરી પાકી જાય છે. પરંતુ આપણા ઘણા મિત્રોએ આપણને કોમેન્ટ કરી કે ચિરાગભાઈ, કંતાનનો કોથળો આપણને મળતો નથી માર્કેટમાં. પહેલાના જમાનામાં મિત્રો આપણે ઘઉં ચોખા મંગાવીએ તો કંતાનનો કોથળો આવતો હતો, તો એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. પરંતુ હવે જમાનો ફાસ્ટ ફોરવર્ડ થઈ ગયો છે, એટલે કે બધું અનાજ છે એ પ્લાસ્ટિકમાં આવવા લાગ્યું છે અને ઘણા બધા આપણા મિત્રોએ પણ કીધું કે ચિરાગભાઈ, કંતાનનો કોથળો મળતો નથી, તો એના ઓરમાં આપણે શું વાપરી શકીએ છીએ. ઘણા મિત્રોએ એવી પણ કોમેન્ટ કરી કે આપણે ડુંગળીનો અમે સેવન કરતા નથી, તો ડુંગળીના ઓરમાં બીજી એવી કઈ વસ્તુ કે એનાથી કાચી કેરીને આપણે ઘરે પકાવી શકીએ છીએ. તો આજનો વિડીયો મિત્રો તમારા માટે છે. નથી આપણે ડુંગળીનો ઉપયોગ કરવાનો કે નથી કંતાનની જરૂર, આ બંનેની જગ્યાએ આજે જબરજસ્ત એવો એક ઉપાય તમારા માટે મિત્રો લઈને આવ્યો છું કે તમે જો આ ટેકનિક તમે અપનાવશો તો મિત્રો માત્ર 3-4 જ દિવસમાં મિત્રો કાચી કેરી છે એ આ ઘરેલુ ટેકનિકથી મિત્રો પાકી જાય છે. કારણ કે માર્કેટમાં આપણે જઈએ છીએ તો કાર્બાઇડવાળી કેરી આવે, હવે કાર્બાઇડવાળી કેરીનું આપણે સેવન કરીએ તો ઘણાના પેટની બીમારીઓ થાય, ગેસ થઈ જવો, એસિડિટી થઈ જવું, કે કેરીનું સેવન બાદ પેટ ભારે લાગવું, આવી ઘણી બધી સમસ્યાઓ મિત્રો થઈ જાય છે. તો ચલો મિત્રો આપણે ઉપાયમાં એટલે કે જે ટેકનિક છે એમાં શું કરવાનું છે એ હવે લાઈવ જોઈએ. તો સૌ પ્રથમ તો મિત્રો તમે જોઈ શકો છો કે આ જે છે એ કોટનનું કપડું, એટલે કે દુપટ્ટો આપણે ઘરે હોય જે વાપરતા હોય લેડીઝ, એ દુપટ્ટો મેં લીધેલો છે. એને સૌ પ્રથમ આ રીતે જમીન પર તમારે પાથરી દેવાનો અને એવા ઘરના ખૂણામાં તમારે પાથરવાનો કે જ્યાં વધારે અવર જવર ના હોય. પાથરી દીધું ત્યારબાદ આ તમે જોઈ શકો છો આ જે કેરી છે એ 1x1 કરીને મેં થોડા થોડા ગેપમાં મૂકેલી છે અને આ બે કેરી વચ્ચે જે ગેપ હોય ત્યાં તમારે આ રીતે ત્રીજી કેરી મૂકવાની. એ રીતે જો 3 લાઈન મેં કરેલી છે અને ટોટલ 4 ને 3 7 ને 3 10 કેરી મેં અહીંયા લીધેલી છે. હવે ટેકનિકમાં મિત્રો શું કરવાનું છે, જો તમે જોઈ શકો છો આ છે રાઈ. ઘરમાં આપણે વઘારમાં જે રાઈનો ઉપયોગ કરીએ છીએ આ જે રાઈનો ઉપયોગ આપણે કરવાનો છે. હવે આ જે તમને ગેપ મિત્રો દેખાઈ રહ્યો છે ત્યાં જુઓ તમે હાથની મદદથી આ રીતે તમારે રાઈ નાખી દેવાની છે. આ જુઓ તમે આ જુઓ આ રીતે તમારે રહી નાખવાની છે જે આપણે વઘારમાં વાપરીએ છીએ એ રહી તમારે દરેક જગ્યાએ તમારે આ રીતે તમારે નાખી દેવાની છે. ત્યારબાદ તમારે આ જે કોટનનો જે દુપટ્ટો છે એટલે પાછળ તમારે મિત્રો આટલું ગેપ રહે એ રીતે તમારે રાખવાનો અને ત્યારબાદ તમારા રીતે જો નાખી દેવાનો છે સંપૂર્ણ રીતે. તમારે જો આ રીતે આખો કવર કરી દેવાનું, તમારે કોઈ પણ જગ્યાએથી ખુલ્લું ના રહેવું જોઈએ એ રીતે તમારે આ પેક કરી દેવાનું છે અને 3-4 દિવસ સુધી તમારે આ રીતે તમારે રહેવા દેવાનું. ઘણાનો ઉતાવળીયો સ્વભાવ હોય એટલે પાછા બીજા દિવસે ચેક કરે કે ભાઈ કેરી પાકી ગઈ હશે, તો બીજા દિવસે મિત્રો નહીં પાકે. 3-4 દિવસ સુધી તમારે આ રીતે પેક કરેલું રહેવા દેવાનું, જેના કારણે મિત્રો એક ગરમાવ ક્રિએટ થશે અને તમારી જે કાચી કેરી છે એ એકદમ આ ટેકનિકથી પાકી જશે. પાછો ઘણાને એવો સવાલ થાય કે રહી ના વાપરવી હોય, ડુંગળી પણ ના વાપરવી હોય તો ત્રીજો કોઈ ઓપ્શન ખરો, તો હું તમને મિત્રો જણાવી દઉં કે તમારા ઘરની આજુબાજુ જો ખાખરાનો વૃક્ષ હોય તો તમારા ખાખરાના જે પાના આવે છે જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ખાખરાના પાના તમારે લઈ આવવાના છે અને મેં તમને જે રીતે તમને આમાં ટેકનિક બતાવી એ રીતે તમારે સૌ પ્રથમ તમારો દુપટ્ટો તમારે પાથરી દેવાનો, તેના ઉપર તમારે ખાખરાના પાના તમારે સૌ દુપટ્ટા ઉપર તમારે પાથરી દેવાના, તેના ઉપર તમારે કાચી કેરી હોય એ રાખવાની અને એના ઉપર પાછા તમારે ખાખરાના પાના તમારે રાખવાના અને દુપટ્ટો આ રીતે સેમ આમાં જેમ કર્યું એ રીતે ઢાંકીને 3 દિવસ તમારે રહેવા દેવાનું. આ ટેકનિકથી પણ મિત્રો કેરી પાકી જાય છે. તો ફાઇનલી મિત્રો આપણા 4 દિવસ થઈ ગયા છે અને આ જે ઢાંકેલો દુપટ્ટો તે ખોલ્યો
તો જોઈ શકો છો તમે મિત્રો કે આપ જે કેરી છે આપણી આ પાકીને એકદમ રેડી થઈ ગઈ છે. જો તમે હવે દબાઈને તમે ચેક કરશો તો આ જો કેરી એકદમ દબાવા લાગી છે, એટલે કે આપણી કાચી કેરી છે આ ટેકનિકથી પાકી ગઈ છે. તો આશા રાખું છું કે મિત્રો તમને આજના વિડીયોમાં ખૂબ જ મજા આવી હશે. જો તમને વિડીયો ગમ્યો હોય અને તમને આ ટેકનિક સારી લાગી હોય તો લાઈક કરીને આગળ વધારેમાં વધારે શેર કરવા નમ્ર વિનંતી. મળીએ છીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ મિત્રો, જય હિન્દ, હેવ અ નાઇસ ડે.